धोरण नौ विषय इंग्लिश लैक्चर टू। लैक्चर वन नी अंदर अपने जे रिविजन ना टॉपिक्स था आर्टिकल्स प्रोनाउन वगैरह जोया था। त्यारबाद हवे मेन वस्तु शीखवानी छे टेन्स। तो सौथी वेला तमारी अनुक्रमणिका अभ्यासक्रम मुजब सीम्पल टेन्सीस छे एटले के सादा काळो। सादा काळनी अंदर जो मैं आप में लखेला है द सीम्पल प्रेजेंट टेन्स एट्ले के सादो वर्तमान काल, द सीम्पल पास्ट टेन्स एट्ले के सादो भूतकाल, द सीम्पल फ्यूचर टेन्स एट्ले के सादो भविष्यकाल। तेमांथी आपणे जे पहेलो काल छे सीम्पल प्रेजेंट टेन्स सादो वर्तमान काल ते जोईए। तो सौथी पहेला एनो उपयोग એટલે કે સાદા વર્તમાનકાળનો અર્થ કયો તો પણ ચાલે, ઉપયોગ કયો પણ તો પણ ચાલે। જે ક્રિયા રોજબરોજ થતી હોય, દર અઠવાડિયે થતી હોય, દર મહિને થતી હોય, દર વર્ષે નિયમિત રીતે થતી હોય, વારંવાર બનતી હોય કે કોઈ સનાતન સત્ય વાક્ય બનેલા હોય, કહેવતો હોય, વર્તમાનપત્રની હેડલાઇનો હોય, કુદરતી રીતે નિયમિત થતી ઘટના હોય, જેમ કે સૂર્યનું ઉગવું અને આથમવું, દરિયાની અંદર ભરતી અને ઓટ આવવી જે દર 15 દિવસે આવે છે, સૂર્યનું ઉગવું અને આથમવું, ચંદ્રનું ઉગવું આથમવું જે દરરોજ નિયમિત ક્રિયા થાય છે, દિવસ રાત થવા જે આપણી નિયમિત ક્રિયાઓ છે, અથવા તો બીજું સવારે ઊઠીએ ત્યારથી માંડીને રાત્રે સૂઈએ ત્યાં સુધી તમામ દૈનિક ક્રિયાઓ માટે સાદો વર્તમાનકાળ વાપરવામાં આવે છે। હવે આપણે સવારે ઉઠીએ તો દરરોજ ઉઠવાનું કામ છું, બરાબર, ઉઠીને બ્રશ કરીએ, નાહવાનું, આપણી દૈનિક ક્રિયાઓ, જમવાનું, શાળાએ જવું, બરાબર, ઓફિસે જવું, કામ પર જવું, આપણું કામ કરવું, વર્ક કરવું, જમવું, રમવું, આ બધી જ નિયમિત જે ક્રિયા થતી હોય આપણી દરરોજ માટેની હોય, જે એક પ્રકારની ટેવ પણ કહી શકાય। શું? એક પ્રકારની ટેવ વશ થતી ક્રિયા જે આપણી ટેવો હોય। હવે દરરોજ સવારે ખબર છે ઉઠીને નાહવાનું છે એટલે નાહવાનું છે, દરરોજની ક્રિયા થઈ છે, બરાબર। તો એ રીતના સવારે ઉઠીએ ત્યારથી માંડીને રાત્રે સૂઈએ ત્યાં સુધીની તમામ દૈનિક ક્રિયાઓ પણ સાદા વર્તમાનકાળની અંદર જ દર્શાવવામાં આવે છે। ત્યારબાદ સાદા વર્તમાનકાળના કેટલાક નિયમો છે તો જોઈએ। સાદા વર્તમાનકાળમાં જો વાક્યની અંદર ક્રિયાપદ મૂકવામાં આવે, એ ક્રિયાપદ કેવા હોય તો જોઈએ। એમાં ફર્સ્ટ પહેલો નિયમ છે, સાદા વર્તમાનકાળમાં જો કર્તા તરીકે, એટલે પહેલાં મેઇન વસ્તુ જોવાની છે કર્તા। કર્તા એટલે શું? તો કે ક્રિયાને કરનાર વ્યક્તિ, એને કર્તા કહેવામાં આવે છે। જો સાદા વર્તમાનકાળમાં કર્તા તરીકે આઈ વી યુ તે, સર્વનામ છે આઈ વી યુ તે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે। ફરી એકવાર, સાદા વર્તમાનકાળમાં જો કરતા, એક્ઝામ્પલ એક લઈ લઉં કે અનિલ ક્રિકેટ રમે છે, તો એ વાક્ય માટે અનિલ છે એ કરતા થયો કહેવાય, જે ક્રિકેટ રમવાની ક્રિયા અનિલ દ્વારા થાય છે એટલે કરતા। તો એવો કરતા છે વાક્યમાં, તો આઈ વી યુ ધે એમાંથી કોઈ હોય, બરાબર, તો ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે। બીજું, જો પરંતુ સાદા વર્તમાનકાળમાં કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન, હવે સર્વનામ આપણે જોયા, ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઇટ, હી એટલે કે કોઈ પુરુષ માટે વપરાય, શી એટલે કે સ્ત્રી માટે વપરાય, ઇટ એટલે કોઈ પણ અન્ય પ્રાણી પક્ષી પદાર્થ માટે વપરાય, જે એકવચનમાં હોય, શેમાં હોય, એકવચનમાં, તો એને ક્રિયાપદને અંતે એસ કે ઈએસ પ્રત્યે લાગે છે। જો ત્રીજા પુરુષ એકવચનમાં હોય અને ક્રિયાપદને અંતે એસ ડબલ એસ એસ એચ સી એસ એક્સ કે ઓ હોય તો ઈએસ મુકાય। હવે એસ કે ઈએસનું તો જોયું આપણે કે હિશીટ હોય ત્યારે એસ કે ઈએસ મુકાય, ઓકે, એ સમજાઈ ગયું, પણ એમાં એસ ક્યારે મુકાય ને ઈએસ ક્યારે મુકાય એ અગત્યનો વાત છે। તો એમાં પહેલાં જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય અને ક્રિયાપદ ને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય ને ત્યારે ઈએસ મૂકવાનું, નકર ખાલી એસ મૂકવાનું। એમાં એક્ઝામ્પલ આપેલ છે, જો ગો, તો ગોની પાછળ જો ઓ આપેલ છે, તો આપણે નિયમ મુજબ કહીએ છીએ કે એસ ડબલ એસ એસ એચ સી એસ કે એક્સ કે ઓ હોય તો ઈએસ, પણ ક્યારે ઈ શીટ હોય ત્યારે જ। બીજું છે ટીચ,
એટલે કે પાછળ છે સી એચ જો એટલે ટીચીસ થઈ ગયું, તો અહીંયા ઈએસ લેગો, ગોમાં પણ ઈએસ લેગો એવી રીતના, પણ વોક હોય તો ડબલ્યુ એ એલ કે, વોક હોય તો ખાલી એસ લાગે, વોક્સ થઈ જાય એ રીતના. પણ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે, જો આઈવી યુ થઈ હોય તો ક્રિયાપદનો મૂળરૂપ ઇશિએટ હોય તો એસ કે ઈએસ વાળું. ત્યારબાદ ત્રીજો નિયમ, પહેલો નિયમ જોયો આપણે કયો, તો કે હિશિએટ હોય તો એસ કે ઈએસ લાગે અને આઈવી યુ તે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ. એમાં પણ જો હિશિએટ હોય અને ક્રિયાપદને અંતે એસ ડબલ એસ 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 સી એચ એસ કે હોય તો ઈએસ લાગે. હવે એની પછીનો નિયમ જે ત્રીજા પુરુષ એકવચન માટે જ લાગુ પડશે હિશિએટ હોય તો, હવે ટૂંકમાં યાદ રાખી લેવાનું નિયમો ક્યારે લાગુ પડશે ક્રિયાપદના, તો કે હિશિએટ હોય ત્યારે, કરતા તરીકે હિશિએટ હોય ને ત્યારે જ આ એસ ને ઈએસ ને બધા નિયમ લાગુ પડશે. આઈવી યુ તે હોય તો મૂળરૂપ જ આવે છે, ખબર જ છે. ઓકે, તો ત્રીજો નિયમ, જો કરતા ત્રીજો પુરુષ એકવચન હોય અને ક્રિયાપદને અંતે વાય હોય, એટલું યાદ રાખવાનું કે કરતા પહેલાં જોવાનું, કરતા ત્રીજો પુરુષ એકવચન હોય પછી ત્યાર પછી ક્રિયાપદ જોવાનું, ક્રિયાપદ છેલ્લે કામુસમાં આપ્યું હોય તો એને ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની પહેલાં વ્યંજન હોય, એટલે વાયની પહેલાંનો તરતનો અક્ષર વ્યંજન હોય તો વાય કાઢીને આઈએસ મુકાય. ઉદાહરણ જુઓ, એક્ઝામ્પલ ટ્રાય, ટ્રાયની અંતે છેલ્લે છે વાય, વાયની આગળ છે આર. જો આપણે નિયમ એવું કે છેલ્લો અક્ષર વાય આલો છે, ઓકે, એની આગળનો અક્ષર છે વ્યંજન, તો આર શેમાં આવે, તો કે વ્યંજનમાં આવે, તો વાય કાઢી નાખવાનો, આઈએસ મૂકવાનું, જો ટ્રાઇસ થઈ ગયું, ટી આર ઈ ટી આર આઈઈએસ, એવું છે ક્રાય, તો ક્રાઇસ થઈ ગયું. એમ ટૂંકમાં આઈવી યુ તે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ, હિશિએટ હોય તો એસ કે ઈએસ વાળું રૂપ, બસ એટલું યાદ રાખવાનું છે. પછી એસ કે ઈએસમાં જે બીજા બે નિયમ મેં કીધા એ. ઓકે, બીજી એક અગત્યની વાત કે સાદા વર્તમાનકાળમાં પ્રશ્ન અને નકાર વાક્ય બનાવવા માટે ડુ અને ડઝ વાપરવામાં આવે છે અને ડુ અને ડઝ પછી ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. એટલું યાદ રાખવાનું કે સાદા વર્તમાનકાળમાં પ્રશ્ન અને નકાર વાક્ય બનાવવા માટે ડુડઝ વપરાય છે અને પ્રશ્ન અને નકાર વાક્યમાં હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ આવે છે. એમાં ટૂંકમાં આપ્યું, જો આઈવી યુ તે સાથે ટુ આવે, હિશિટ સાથે ડઝ આવે, એમાં પણ કરતા જોવો જ પડશે બધે, કેમ કે બે ઓપ્શન છે ડુ કે ડઝ એમ. જો આઈવી યુ તે હોય તો ડુ, હિશિટ હોય તો ડઝ એમ. એની વાક્યરચના જો કરતા, સોરી પેલા કર વાક્યરચનામાં પહેલાં હકાર, સાદી વાક્યરચના સિમ્પલ વિધાન વાક્ય હોય તો કરતા, ત્યાર પછી ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ કે ઈએસ વાળું. અથવા કેમ કે કરતા જોવો પડશે, જો કરતા આઈવી સોરી આઈવી યુ તે તો ક્રિયાપદનું મૂળરૂપ, હિશિએટ તો એસ કે ઈએસ વાળું રૂપ એમ. એટલે ઓબ્લેક આપ્યું, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્ન વાક્ય બનાવવા માટે ડુ ડઝ આગળ આવશે, જે કરતાને અનુસારે છે, કરતા આઈવી યુ તે છે તો ડુ, ઈશિટ છે તો ડઝ એમ. ડુ ડઝ પ્લસ કરતા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રશ્નાચિહ્ન. ત્યારબાદ નકારની વાક્યરચના, કરતા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ, નકાર છે એટલે વચ્ચે નોટ, પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પ્રશ્ન અને નકારમાં બંનેમાં જો ક્રિયાપદનું મૂળરૂપ આપેલું છે એટલે ડુ ડઝ પ્લસ મૂળરૂપ થઈ જાય ને એવી રીતના. એનું ઉદાહરણ જોઈએ આપણે, ઉદાહરણની અંદર એક જ ઉદાહરણમાં જોવાનું છે, મનોજ પ્લેસ ખોખો ડેઇલી. હવે જુઓ, સૌથી પહેલાં કરતા જોઈએ આપણે, આ વાક્યની અંદર કરતા કોણ છે, તો કે મનોજ. તો મનોજ, ત્યારબાદ પ્લેસ, ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવ્યું, જો પ્લેની પાછળ પ્લેસ થઈ ગયું, એસ લાગી ગયું. શા માટે? કેમ કે કરતા મનોજ એટલે કે હી શી ઈટ આપેલું છે એટલે હી કરતા છે, એટલે હી શી ઈટ હોય તો એસ કે ઈએસ વાળું રૂપ નિયમ અનુસાર, બરાબર. તો મનોજ પ્લેસ ખોખો ડેઇલી. હવે આ વાક્યનું મારે પ્રશ્નાર્થ બનાવવું છે, તો હવે પ્રશ્ન બનાવવું હોય તો પ્રશ્નાર્થની વાક્યરચના મારે જોવી પડશે. જો ઉપર આપેલી રહી, ડુડસ પ્લસ કરતા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો હવે મારે ડુડસ પહેલાં લેવાનો, ડુ લઈશ કે ડઝ લઈશ એ કરતા નક્કી કરશે. કરતા કોણ છે, તો કે મનોજ. મનોજ કરતા હોય એટલે હિશિટ, હિશિટ સાથે ઉપર આપેલી છે જો ડઝ આવે, તો ડઝ પછી કરતા છે મનોજ પ્લસ મૂળરૂપ, પ્લેસનું મૂળરૂપ પ્લે થઈ જાય, પછી કર્મ ખોખો અને અન્ય શબ્દ ડેઇલી ને પ્રશ્નાચિહ્ન એટલે પ્રશ્ન બની ગયું. ત્યારબાદ મારે નકાર બનાવવું છે, તો નકારની વાક્યરચના જોવાની. તો નકારની વાક્યરચના જોઈએ, કરતા પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હવે કરતા જોવાનું, કરતા કોણ,
તો મનોજ. ચાલો મનોજ. ત્યારબાદ છે વાક્યરચના પ્રમાણે ડુ કે ડઝ. મનોજ છે એટલે ડઝ, ત્યારબાદ નોટ એટલે નકાર છે એટલે નોટ, ત્યારબાદ મૂળરૂપ તો પ્લે, કર્મ ખોખો, ડેઇલી અન્ય શબ્દ જે છે. ઓકે, આ રીતના ત્રણે ત્રણ વાક્યરચનાઓ, વિધાન એટલે કે હકાર, પ્રશ્ન અને નકાર, આ ત્રણે ત્રણ વાક્યરચના જો તમે પાકી કરો તો તમને સાદા વર્તમાનકાળના વાક્ય બનાવતા એકદમ ઇઝીલી રીતે આવડી જાય. ત્યારબાદ બીજી એક અગત્યની વસ્તુ તો કે ઓળખદર્શક શબ્દ. હવે સ્વાભાવિક છે કે બધા કાળ મિક્સ હોય તો કાળને ઓળખવા માટે કંઈ હીટ તો જોઈએ ને, ટિપ્સ તો જોઈએ ને, તો એના માટે છે ઓળખદર્શક શબ્દ. તો કે એવરીડે એટલે દરરોજ, ડેઇલી એટલે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, સમટાઇમ્સ એટલે ક્યારેક ક્યારેક, ઓફકોર્સ એટલે ચોક્કસ, જનરલ એટલે સામાન્ય રીતે, યુઝ્યુઅલ એટલે સામાન્ય રીતે, નેવર એટલે ક્યારેય નહીં, અથવા એવરી સાથે કોઈ પણ સમયદર્શક શબ્દ એટલે એવરી ડે, એવરી વીક, એવરી સન્ડે, એવરી યર, આ બધા એવરી સાથે કોઈ પણ સમયદર્શક શબ્દમાં આવે. તો આવી રીતના વાક્યમાં તમને આપેલું આ ઉદાહરણમાં આપણે જોયું હતું, ઉદાહરણવાળું વાક્ય હતું, તો એમાં જોયું હતું આપણે કે રાજ ડ્રોસ પિક્ચર ડેઇલી, એમ બીજામાં મનોજ પ્લેસ ખોખો ડેઇલી, તો પાછળ ડેઇલી એવો શબ્દ હતો એમ. હવે ઉદાહરણ જોઈએ, ચાર ઉદાહરણ છે તમને આપેલા મેં. જુઓ, પહેલું રાજ ખાલી જગ્યા પિક્ચર ડેઇલી. ઓકે, રાજ દરરોજ ચિત્ર દોરે છે. ઓકે, દરરોજની વાત થઈ. હવે એ તો ઓળખાઈ ગયો ડેઇલી છે એટલે સાદો વર્તમાનકાળ, કૌંસમાં ક્રિયાપદ આપેલું છે ડ્રો. હવે જોવાનું કરતા, કરતા કોણ, તો કે રાજ. રાજ એટલે એક જ છે એટલે ત્રીજો પુરુષ એક વચન હી. હવે ત્રીજો પુરુષ એક વચન હોય તો નિયમ યાદ કરો, એસ કે ઈએસ વાળું રૂપ. તો ડ્રોની સાથે એસ આવશે કે ઈએસ, તો કે પાછળ જોવાનું ડબલ્યુ છે તો ખાલી એસ આવશે, ડ્રોસ. બીજું, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા તેર હોમવર્ક એવરી ડે. ચિલ્ડ્રન ખાલી જગ્યા તેર હોમવર્ક એવરી ડે ક્રિયાપદ છે કમ્પ્લીટ. કરતા જુઓ, ચિલ્ડ્રન બહુવચન છે બરાબર, બહુવચન હોય તો ધે એની સાથે એટલે ધે સાથે ક્રિયાપદનું મૂળરૂપ, તો કમ્પ્લેટનું મૂળરૂપ કમ્પ્લેટ જ રહેશે તો ખાલી જગ્યામાં કમ્પ્લેટ. ત્યારબાદ ગ્રાન્ડફાધર ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન એવરી મોર્નિંગ, દાદાજી દરરોજ સવારે ગાર્ડનમાં ચાલે છે. હવે જો કરતા, તો ગ્રાન્ડફાધર ઈ શીટ એટલે ઈ ક્રિયાપદ, વોક, વોકની પાછળ કે, કે હોય તો એસ, તો વોક્સ. રોહિત ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. હવે રોહિત કરતા, રોહિત કરતા એટલે ઈ શીટમાંથી આવે તો એસ કે એસ વાળું ક્રિયાપદ જોવાનું, તો ગો, ગોની પાછળ ઓ આપેલું છે. નિયમ શું કહે છે, ઈ શીટ હોય તો કે હા છે ઈ શીટ રોહિત, અને ક્રિયાપદને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એક્સ કે ઓ હોય તો ઈ એસ મૂકવાનો, હા નિયમ લાગુ પડ્યો. જો કરતા પણ છે અને કરતા ઈ શીટ પણ છે અને ક્રિયાપદને એટલે ઓ પણ છે, તો ગોનું શું થઈ ગયું, ગોઝ. આવી રીતના સાદા વર્તમાનકાળનો અહીંયા તમારો અભ્યાસ પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ, આગળનો જે ટેન્સ છે, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, જેનો અભ્યાસ કરીશું આપણે હમણાં. ત્યારબાદ જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનો ઉપયોગ કોઈ ક્રિયા કે ઘટના ભૂતકાળના સમયમાં થઈ ગઈ હોય અથવા સમય વીતી ચૂક્યો હોય તેનું વર્ણન કરવા, તે કોઈ ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવા સાદો ભૂતકાળ વપરાય છે. ટૂંકમાં કહીએ તો જે ક્રિયાઓ થઈ ગઈ હોય તેનું વર્ણન કરવા સાદો ભૂતકાળ વપરાય છે. જે ઘટના બની ગઈ હોય, જે અહેવાલ હોય ટૂંકમાં તે, જેમ કે ઉદાહરણ તરીકે કહું કે 2006માં સુરત શહેરમાં પાણી આવ્યું હતું અથવા પૂર આવ્યું હતું બરાબર. તો આજે સાલ ચાલે છે 2020 બરાબર, 2006માં આવ્યું હતું તો ઘણા વર્ષો પહેલાંની વાત છે. ત્યારબાદ 2001માં ગુજરાતમાં ભૂકંપ આવેલો હતો, તો ભૂતકાળની ઘટના થઈ ગઈ રાઈટ. ત્યારબાદ 2019માં તમે ધોરણ 8માં અભ્યાસ કરતા હતા, તો એ ભૂતકાળ થઈ ગઈ. ત્યારે 2020 ચાલે છે, તો એવી રીતના ભૂતકાળની કોઈ ઘટનાઓનો ઉલ્લેખ કરવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ થાય છે. હવે આપણે જોયું હતું કે સાદા વર્તમાનકાળનો શેનો ઉપયોગ થતો, તો કે એસ કે ઈએસ અને ક્રિયાપદનું મૂળરૂપ બરાબર. કર્તા તરીકે આવી યુ તે હોય તો મૂળરૂપ મૂકતાને ઈ શેટ હોય તો એસ કે ઈએસ. પણ આમાં કોઈ પણ કરતા હોય,
ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવે. આ એક વસ્તુ છે કે તમારે ભૂતકાળના રૂપ તમને આવડવા જોઈએ તો આ ભૂતકાળ આવડે. ઓકે, જો એમાં વાક્યમાં કીધું છે નિયમમાં, સાદા ભૂતકાળમાં ક્રિયાપદના ભૂતકાળના રૂપનો ઉપયોગ થાય છે. ઓકે, એ તો સિમ્પલ થઈ ગયું. હવે આ ભૂતકાળના રૂપ બને કેવી રીતના એ જોઈ લો. આ ક્રિયાપદના ભૂતકાળના રૂપ એટલે કે મૂળ ક્રિયાપદને અંતે ડી અથવા ઈડી મૂકવાથી ભૂતકાળ બને છે. જો મૂળ ક્રિયાપદને અંતે ડી અથવા ઈડી મૂકવાથી, મૂળ ક્રિયાપદ ધારો કે પ્લે, એમાં પ્લે એટલે રમવું અને ઈડી મૂકો પ્લેડ એટલે રમ્યું, આ શું થઈ ગયું? ભૂતકાળ. વોક, વોકડ, ડાન્સ, ડાન્સડ, બરાબર. એમાં ઉદાહરણ મેં લખ્યા છે, જો વોક તો વોકડ, ડાન્સ ડાન્સ, તો વોકની પાછળ આપણે ઈડી લગાડ્યું, ડાન્સની પાછળ ખાલી ઈડી લગાડ્યું. કેમ? કેમ કે ઈ આપેલો તો ડી ઈડી થઈ ગયું. પરંતુ ભૂતકાળમાં કેટલાક ક્રિયાપદો જે અનિયમિત છે, કેવા છે? અનિયમિત, જેને અંતે ડી કે ઈડી લાગતું નથી, પરંતુ આખું સ્પેલિંગ જ ફરી જાય છે. અને જો ઉદાહરણમાં ગો તો વેન્ટ, તો પછી ગોનું ગોળ ન થાય ડી કે ઈડી લગાડીને, બરાબર. ગોનું વેન્ટ, ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયું. ડ્રોનું ડ્રુ, રનનું રેન, એવા ઘણા બધા છે. ડ્રાઈવનું ડ્રો, એવા ઘણા બધા ભૂતકાળના અનિયમિત રૂપો છે જે ધોરણ 8માં તમે એનો અભ્યાસ કરી ગયા છો, જે આવડવા જ જોઈએ તો જ ભૂતકાળ આવડે. ત્યારબાદ સાદા ભૂતકાળમાં પ્રશ્ન અને નકાર વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે. જ્યારે સાદા વર્તમાનકાળમાં આપણે શેનો ઉપયોગ જોઈએ તો ડુ અને ડઝ. આઈ વી યુ તે હોય તો ડુ, ઈ શીટ હોય તો ડઝ. આમાં તો સિમ્પલ એક જ વસ્તુ, ડીડ. શું? ડીડ. આઈ વી યુ તે ઈ શી ઈટ કરતાં કોઈ પણ હોય ડીડ જ આવે. ઓકે, એમાં આપેલું છે, જો આઈ વી યુ તે ડીડ, ઈ શી ઈટ તો પણ ડીડ એમ. હવે એની વાક્ય રચના જોઈએ એટલે ખ્યાલ આવી જશે. પહેલું છે હકાર, એમાં સૌથી પહેલાં કરતા એટલે ક્રિયાને કરનાર વ્યક્તિ, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ. બીજું છે પ્રશ્ન વાક્ય, એમાં આગળ ડીડ, જ્યારે વર્તમાનમાં ડૂડ જ લેતા આપણે આગળ, આમાં શું આવશે? ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. હવે સિમ્પલ વસ્તુ છે કે પ્રશ્ન નકાર બનાવવા માટે મેં વર્તમાનકાળમાં જ કહી દીધું કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે, તો ઉપર ભૂતકાળનું હતું, પ્રશ્ન બનાવ્યું તો મૂળરૂપ થઈ ગયું કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ નકાર, નકારમાં કરતા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ કર્મ અન્ય શબ્દ ડીડ નોટ આવે. હવે એના ઉદાહરણ જોઈએ. જો ફર્સ્ટ હકાર વાક્યનું ઉદાહરણ છે, માય મધર મેડ ટી યસ્ટરડે. માય મધર મેડ ટી યસ્ટરડે. વાક્ય રચના પ્રમાણે જોઈએ તો સૌથી પહેલાં માય મધર એટલે ક્રિયાને કરનાર વ્યક્તિ કરતા, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કેમ કે ભૂતકાળ છે એટલા માટે તો મેડ, બરાબર. ત્યારબાદ કર્મ ટી અને યસ્ટરડે અન્ય શબ્દ હકાર વાક્ય બની ગયું. માય મધર મેડ ટી યસ્ટરડે, મારી મમ્મીએ ગઈકાલે ચા બનાવી હતી, ભૂતકાળ. હવે એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવીએ તો પ્રશ્નની વાક્ય રચના પહેલાં સૌથી પહેલાં ડીડ મૂકવામાં આવે, તો ચાલો આપણે ડીડ મૂકી દીધું, ત્યારબાદ કરતા, તો માય મધર, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, આ ભૂતકાળ અને મૂળ બંને આવડવું જોઈએ, તો મેડનું મૂળ રૂપ શું થાય? તો કે મેક, જોર્યું મેક ટી યસ્ટર ડે. ઓકે, પ્રશ્ન વાક્ય. ત્યારબાદ નકાર, તો કરતા માય મધર, ત્યારબાદ ડીડ પ્લસ નોટ ડીડ નોટ, પછી મૂળ રૂપ મેક ટી યસ્ટર. ચલો, ત્યારબાદ હવે વાક્ય કઈ રીતના વાક્યમાં ભૂતકાળનો ઉપયોગ કરવો એ તો શીખી ગયા. હવે વર્તમાનકાળની જેમ જ છે, વાક્યને ઓળખવું કઈ રીતના, તો એની પણ હિટ છે અહીંયા, ઓળખદર્શક શબ્દ, જેમ કે યસ્ટરડે એટલે ગઈકાલ, લાસ્ટ વીક એટલે ગઈ અઠવાડિયે, લાસ્ટ મંથ એટલે ગયા મહિને, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, બિફોર 5 યર્સ એટલે 5 વર્ષ પહેલાં, લાસ્ટ પ્લસ કોઈ પણ સમયદર્શક શબ્દ, લાસ્ટ સાથે કોઈ પણ સમયદર્શક શબ્દ હોય, લાસ્ટ નાઇટ છે એવી રીતના, લાસ્ટ સન્ડે છે, તો સાદો ભૂતકાળનો આ ઓળખદર્શક શબ્દ છે એવું માનવાનું અને કાળ ઓળખવાનો અને કાળની જે વાક્યમાં જે ક્રિયાપદ આપ્યું હોય એ ભૂતકાળનું બનાવીને લખવાનું. ઉદાહરણ જુઓ, ગ્રાન્ડમધર ખાલી જગ્યા અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ, કૌંસમાં ક્રિયાપદ છે ટેલ. હવે ટેલનું ભૂતકાળ જ કરવાનું, બીજું કાંઈ જોવાનું નથી. ટેલનું ભૂતકાળ થાય ટોલ્ડ. ગ્રાન્ડ મધર ટોલ્ડ અસ અ સ્ટોરી લાસ્ટ નાઇટ, દાદીમાએ ગઈ રાત્રે અમને સ્ટોરી કીધી હતી, વાર્તા કીધી હતી. બીજું, રીના ખાલી જગ્યા અ લેટર યસ્ટરડે. રીના ખાલી જગ્યા લેટર યસ્ટરડે કૌંસમાં છે રાઇટ,
એનું ભૂતકાળ બનાવવાનું, રાઇટનું ભૂતકાળ વ્રોટ થાય. રીના વ્રોટ અ લેટર યસ્ટરડે, રીનાએ ગઈકાલે પત્ર લખ્યો, ભૂતકાળ. વી ખાલજી ગયા ધ ફેસ્ટિવલ ઓફ દિવાળી લાસ્ટ યર, કૌંસમાં ક્રિયા પછી સેલિબ્રેટ, ઉજવણી કરવી, બરાબર. અને તો એનું ભૂતકાળ સેલિબ્રેટેડ થઈ જાય, જે નિયમિત છે. ઉપરના બે અનિયમિત હતા. તો કે વી સેલિબ્રેટેડ ધ ફેસ્ટિવલ લાસ્ટ, ફેસ્ટિવલ ઓફ દિવાળી લાસ્ટ યર, ચોથું છે. અવર ટીચર ખાલજી ગયા અસ ન્યૂ ગ્રામર ટોપિક લાસ્ટ મંથ, કૌંસમાં છે ટીચ, ટીચનું ભૂતકાળ ટોટ થાય, TAUGST. અમારા ટીચરે ગયા મહિને ગ્રામરનો નવો ટોપિક શીખવ્યો હતો. એવી રીતના અહીંયા સાદો ભૂતકાળ સમાપ્ત થાય છે. ત્યારબાદનો જે ટોપિક છે નવો, ટેન્સ છે, સાદો કાળ છે, તો સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખીએ આપણે. ઓકે, ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. હવે એનો ઉપયોગ બહુ ઈઝી છે, આ કાળ જ બહુ ઈઝી છે. ઓલા બે કાળ આગળ આપણે જોયા, સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળ, એનાથી તો બહુ જ ઈઝી, ઘણો ઈઝી છે. તો ઉપયોગ જોઈએ આપણે એનો. જે ક્રિયા નજીકના ભવિષ્યના સમયમાં થવાની હોય અથવા કોઈ પણ ક્રિયા કે ઘટના આવનારા સમયમાં બનવાની હોય, તે ક્રિયા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. એટલે કે આવનારા છે, નેક્સ્ટ, કમિંગ સૂન. આપણે ઘણી વખત ટીવીઓમાં જોતા હોઈએ, કોઈ નવું પિક્ચર કે નવી સિરિયલ આવવાની હોય તો કમિંગ સૂન એવી એડવર્ટાઇઝ આવે, બરાબર. કમિંગ સૂન, જલ્દ આ રહા હે, જલ્દી આવશે એમ, ભવિષ્યમાં એમ, ટૂંકમાં. એટલે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આ રીતના છે. કોઈ પણ ક્રિયા કે ઘટના આવનારા સમયમાં થવાની હોય, સંભાવના હોય, આપણે કહીએ સંભાવના દર્શાવે, થશે એમ ભવિષ્યમાં, તો સાદો ભવિષ્યકાળ વપરાય છે. સાદા ભવિષ્યકાળમાં વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે, બહુ જ ઇઝી, વિલ સાથે. જોકે વિલ અને શેલ બંનેનો ઉપયોગ થાય, પણ હમણાંના સમયમાં વિલ જ ખાલી ઉપયોગમાં આવે છે, એટલે મેં શેલ મૂકેલું નથી. એટલે આપણે એક વિલનો જ ઉપયોગ રાખવાનો છે. સાદા ભવિષ્યકાળમાં વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. સાદા ભવિષ્યકાળમાં પ્રશ્ન અને નકાર બનાવવા માટે પણ વિલ જ વપરાય છે. ઓકે, વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલું યાદ રાખવાનું. પ્રશ્ન નકાર બનાવવું હોય, પ્રશ્ન બનાવે તો વિલ આગળ લઈ લેવાનું, નકાર બનાવે તો વિલ નોટ. એવી રીતના જો વાક્ય રચના, એટલે ખ્યાલ આવી જ જશે. હકારની વાક્ય રચના કર્તા પ્લસ વિલ છે, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા પ્લસ વિલ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આનું આ પ્રશ્ન બનાવવું હોય તો એમાં જ બની જાય, વિલ આગળ લઈ લીધું આપણે, નવો શબ્દ કે ક્યાંય ઉમેરવાની જરૂર જ નથી. ઉપરનું હકાર છે એમાંથી જ નકાર, ઓલું પ્રશ્ન નકાર બની જશે. તો વિલ આગળ લઈ લીધું, કર્તા પાછળ, વિલ પ્લસ કર્તા પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ નકાર, કરતા પ્લસ વિલ પ્લસ નોટ પ્લસ મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. એવી રીતના ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. પેલું હકારનું ઉદાહરણ, વિવેક વિલ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. વિવેક આવતા રવિવારે ક્રિકેટ રમશે, આવતા રવિવારની વાત છે. ઓકે, ત્યારબાદ એનું પ્રશ્ન બનાવીએ તો વિલ આગળ વિવેક પાછળ. વાક્ય રચના પ્રમાણે છે, વિલ વિવેક પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. પ્રશ્નચિહ્ન નકાર બનાવીએ, વિવેક વિલ નોટ પ્લે ક્રિકેટ નેક્સ્ટ સન્ડે. એમાં વિલ નોટ થઈ ગયું, મૂળરૂપ તો પહેલેથી છે જ, એટલે કંઈ ચિંતા જ નથી એનું મૂળ કરવાનું કે વગેરે વગેરે. ઓકે, ટૂંકમાં એક જ વસ્તુ યાદ રાખવાની તમારે, કે વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે સાદો ભવિષ્ય કાળ. ત્યારબાદ આના પણ ઓળખદર્શક શબ્દ આપણે જોઈએ. ટુમોરો એટલે કે આવતીકાલ, નેક્સ્ટ વીક એટલે કે આવતા અઠવાડિયે, નેક્સ્ટ સન્ડે એટલે આવતા રવિવારે, નેક્સ્ટ મંથ એટલે આવતા મહિને, નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષે, પ્લસ નેક્સ્ટ સાથે કોઈ પણ સમય દર્શક શબ્દ. ત્યારબાદ બીજા ઘણા બધા છે, કમિંગ સૂન મેં કીધું એ પ્રમાણે, ઇન 2025, 2025ની સાલ, એવી રીતના ઘણા બધા ઓળખદર્શક શબ્દ. ટૂંકમાં ભવિષ્યના બધા જ ઓળખદર્શક શબ્દ લઈ શકાય, નેક્સ્ટ સાથે કોઈ પણ સમય દર્શક શબ્દ, નેક્સ્ટ નાઇટ, નેક્સ્ટ ડે એમ. ઓકે, હવે એના ઉદાહરણ જોઈએ. પેલું, અનિલ ખાલી જગ્યા ટુ સ્કૂલ નેક્સ્ટ યર, કૌંસમાં ક્રિયાપદ છે ગો, તો વિલ ગો સિમ્પલ. તે ખાલી જગ્યા તેર હોમવર્ક નેક્સ્ટ સન્ડે ફિનિશ, વિલ ફિનિશ તેઓ, તેઓનું હોમવર્ક આવતા રવિવારે પૂર્ણ કરશે, ફિનિશ કરશે. ત્રીજું, રાધિકા ખાલી જગ્યા અ પિક્ચર ટુ મોરો કૌંસમાં ડ્રો ક્રિયાપદ વિલ ડ્રો. મધર ખાલી જગ્યા ટી ઇન ધ મોર્નિંગ મેક વિલ મેક. બસ આવી રીતના વિલ સાથે ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા ત્રણે ત્રણ સાદા કાળનો અભ્યાસ પૂર્ણ થાય છે. હવે આ અભ્યાસ ઉપરથી તમે જેટલી વખત વિડીયોને જોશો એટલી વખત વધારે સમજણ પડશે, ન
એક વખતમાં ન પડે તો બે વાર ત્રણ વાર આગળ આગળ જોયા રાખવાનો અને ઉદાહરણો જોવાના. ત્યારબાદ જે હોમવર્ક આપવું હોય હોમવર્કની અંદર સાંભળજો. તો એક તો પહેલાં ત્રણે ત્રણ કાળની મિક્સ ખાલી જગ્યા હશે, ત્યારબાદ વાક્યને ગુજરાતીમાંથી અંગ્રેજી કરવાનું હશે ત્રણે ત્રણ કાળનું, ત્યારબાદ આખો પેરેગ્રાફ હશે એને ચેન્જ કરવાનો છે. ધારો કે વર્તમાન કાળનો પેરેગ્રાફ હોય એને ભૂતકાળમાં ચેન્જ કરો એવું નીચે લખેલું છે, આખો ચેન્જ કરવાનો. એ અલગ અલગ હોમવર્ક હશે, ત્રણ ત્રણ પ્રશ્ન હશે હોમવર્કમાં, એ ત્રણે ત્રણ પ્રશ્ન નીચે આવી જશે ત્યારબાદ. ઓકે, ન સમજાય તો વારંવાર વિડીયોને જુઓ એટલે જો કે આવી ગયેલા છે કાળ એટલે સમજાઈ જશે. ઓકે, પૂર્ણ.